દેખને કે ચેનલ કરે હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ એમાં ગ્રામર કે ઇંગ્લિશની એક ટેક્સ્ટ બુક હોય છે એક સ્વાપુથી હોય અને એના પછી એક ગ્રામર મતલબ ગુજરાતીમાં આપણે વ્યાકરણ કહીએ એની અલગ સ્વાપુથી છે તમારી પાસે બરાબર એનું આપણે ચલાવીશું એમાં સેમિસ્ટર ટુ સેમિસ્ટર ટુમાં પાછળ આપણે છે એ આ રીતે છે દ્વિતીય સત્ર બરાબર આ રીતે આપ્યું છે દ્વિતીય સત્ર એ પેજ નંબર સેવન્ટી નાઇન ઉપર છે એ કયું છે પેજ ઉપર પેજ નંબર સેવન્ટી નાઇન ઉપર આપ્યું છે બરાબર એ ખોલો અને એમાં બરાબર જુઓ હું તમને સમજાવું છું હવે અહીંયા છે ધીસ અને ધોસ ધીસ અને ધોસ એટલે શું તો જુઓ સમજજો એક વાર કે આઈ એસ ધીસ એટલે કે આ બરાબર આ ધારો કે એક પેન છે તો એને કહીએ આ પેન છે એક પેન હોય તો બરાબર પણ એક પેન છે તો આપણે આ પેન છે એને ઇંગ્લિશમાં શું કહીશું ધીસ ઇઝ અ પેન બરાબર આપણે એવું કહીશું પણ વધારે પેનો હોય તો આ પેનો છે બરાબર વધારે હોય એના માટે બરાબર આપણે ગુજરાતીમાં આ રીતે બોલે પણ એને ઇંગ્લિશમાં લખવું હોય તો ઇંગ્લિશમાં ધીસ છે ને ધીસ એનું બહુવચન કરવું પડે તો ધીસનું બહુવચન ધીજ થશે કે જે અહીંયા આપણે ઉપર આપેલું છે ધીજનું બહુ વચન ધીજનું બહુ વચન ધીજ પછી આર ઈજનું ઈજનું બહુ વજન આર એ કરતાં વધારે હોય એની વાત છે અ નીકળી જશે અને પીઈ એસ પેન્સ પેનનું બહુ વચન થઈ જશે એ જ રીતે ધોઝ એ તે માટે તે પેન છે તો તે તેને માટે ધેટ ધેટ ઇઝ અ પેન પણ તે પેનો છે તો ધેટની જગ્યાએ આ ધેટ છે એનું બહુ વચન ધોઝ તો એના માટે ટી એચ ઓએસી ધોઝ આર પેન્સ બરાબર આ બંને બંને અક્ષર શું છે શબ્દ શું છે ખબર પડી ધીઝ અને ધોઝ એ જ રીતે આપણ પેન પેન તો પેનના પાછળ એસ લાગી ગયો બરાબર પણ એસ કેવી રીતે લગાયો ત્યાં એસ એકલો કેમ આવે છે ઈ એસ ક્યારે આવશે એ બધું ખબર છે ના આપણે આગળના જ્યારે ઇંગ્લિશનું શ્વાપોથી પુરાવતા હતા એટલે બધું શીખવાડ્યું હતું યાદ છે એ શ્વાપોથીમાં જ્યારે આવતું હતું બહુ વચન એટલે આપણે એ બધું શીખવાડ્યું હતું બરાબર એના ઉપરથી આપણે અહીંયા કરવાનું છે બરાબર તો હવે સીધું જ અહીંયાથી ચોપડીમાંથી જ સમજાવું છું તો અહીંયા આપ્યું છે બસ તો બસીસ હવે કઈ રીતે તમને આગળ સ્વાપુથી પુરાવતી હતી એટલે મેં તમને સમજાવી તું એકવાર કે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ અને ઓ આવે તેવા શબ્દો આવે ને તો એના પાછળ બહુ વચન કરવું હોય ને તો ઈ એસ લાગે તો ધારો કે બસ તો એસ લાગે એસ છે એકલો તો એસ આ એસ આવ્યો અહીંયા આપણા ઉપર જોયું આટલા ગમે તે અક્ષર પાછળ આવ્યા હોય ને તો એની પાછળ ઈ જ લાગે તો એસ આવે તો અહીંયા ઈ એસ બરાબર એ રીતે આ બધા શબ્દો પાછળ ઈએસ એસ લાગ્યો એ એક નિયમ પછી બીજો નિયમ એફ કે એફ ઈ છેલ્લા શબ્દ જે હોય એ છેલ્લા શબ્દમાં એફ કે એફ ઈ આવેલું હોય તો એને બહુ વચન કરવું હોય ને તો એફ અને એફ ઈ હોય એ નીકળી જાય એ નીકળી જાય અને એની જગ્યાએ વીઈ એસ આવી જશે એની જગ્યાએ વીઈ એસ આવી જશે એક બીજો નિયમ પછી જે શબ્દની પાછળ વાય આપેલો હોય વાય તો આપેલો જ હોય પણ વાયના પહેલા વ્યંજન આપ્યા હોય એમ કે વાયના પહેલા વ્યંજન વ્યંજન એટલે કયા ખબર છે ને એ યુ એ સ્વર છે એના સિવાયના બીજા બધા વ્યંજન એ આવતા હોય તો વાય વાય નીકળી જશે ને એની જગ્યાએ આઈ એસ લાગી જશે બરાબર તો એના કેટલાક શબ્દો આપ્યા છે સ્ટોરી તો વાય અને વાયની આગળ વ્યંજન છે તો વાય નીકળી જશે અને આઈએસ લાગી જશે એ જ રીતે બીજો નિયમ એવો છે કે વાય હોય છેલ્લી પણ એની આગળ સ્વર આપેલો હોય એ ઈ આય યુ તો શું થશે વાય તો એના એ જ રહેશે પણ એની પાછો એકલો એસ લાગી જશે પછી કેટલાક બહુ વચન બનાવવા માટે અનિયમિત રૂપ હોય અનિયમિત મતલબ આખો એનું વર્ડ અક્ષર બદલાઈ જતું હોય કે મેન એક માણસ હોય તો મેન કહેવાય પણ વધારે હોય તો એમ ઇ એન મેન એમાં એસ ઇ એસ કશું લગાયેલું નથી બરાબર એ જ રીતે વુમન ડબલ્યુ ઓ એમ એન વુમન એટલે કે એક જ સ્ત્રી પણ વધારે હોય તો ડબલ્યુ ઓ એમ ઈ એન વુમેન એ જ રીતે ટૂથ એટલે કે એક દાંત વધારે તો ટીથ બરાબર ફૂટ ફીટ માઉસ એક ઉંદર હોય તો માઉસ કહેવાય પણ વધારે હોય તો માઇસ એ જ રીતે ચાઇલ્ડ એક બાળક હોય તો ચાઇલ્ડ કહેવાય પણ વધારે હોય તો ચિલ્ડ્રન એ જ રીતે અમુક વર્ડ છે ને કે એના પાછળ બહુ વચનમાં એક જ રૂપ થાય સીપ તો સીપ જ કહેવાય એના સીપ ના બોલાય અને ફીસ તો ફીસ જ કહેવાય એનું બહુ વચન સ્પેશિયલ થાય નહીં બરાબર હવે નીચે સમજીશું ધેટ ઇઝ એન એન્જિન બરાબર ધેટ ધેટનું બહુ વચન ધોઝ હમણાં જ આપણે શીખવાડ્યું આગળ ધોઝ અને ને ઈઝ ને એન કંઈ એ હોય એ નીકળી જાય એની જગ્યાએ આર થઈ જાય તો ધોઝ આર એન્જિન્સ બરાબર હા એ જ રીતે ધેટ ઇઝ અ બલૂન ધેટ ઇઝ અ બલૂન તો બલૂનની વાત કરી છે ધેટ ઇઝ અ બલૂન તો બલૂન માટે બલૂન એટલે ફુગ્ગો તો એક ફૂગ્ગાને આપણે બલૂન કહીશું પણ એક કરતાં વધારે હોય તો ધેટનું બહુ વચન ધોઝ ધોઝ આર બલૂન્સ બરાબર એ જ રીતે બે નંબરનું ધીસ ઇઝ અ ડીસ ધીસનું બહુ વચન ધીજ અને આર એસ એસેજ છે એટલે પાછળ ઈએસ લાગશે એ જ રીતે ધેટ ઇઝ એ ગ્લાસ ધેટ ઇઝ અ ગ્લાસ તો ધેટ અહીંયા લખેલું છે ધોજ આર ગ્લાસીસ અહીંયા બહુ વચન આપ્યું છે એક વચન લખે છે ધોજનું એક વચન ધેટ થાય અને આર એ આવશે અને ગ્લાસ ગ્લાસીસ ની જગ્યાએ ગ્લાસ આવી જશે એ જ રીતે અહીંયા ધીઝ આર નાઇફ્સ નાઇફ્સ એટલે ચપ્પુ ચપ્પા વધારે છરી હોય એને કહેવાય નાઇફ્સ તો અહીંયા ધીજની જગ્યાએ ધીસ ઇઝ અ નાઇફ કે એના એફી નાઇફ અહીંયા એફી નીકળીને આઈ ઈ એસ આવી ગયો એ અહીંયા સાદું કરી દેવાનું છે એક વચનનું એટલે અહીંયા એવું લખી નાખવાનું છે પછી અહીંયા બહુ વચન ધે એક વચન આપ્યું છે તો બહુ વચન કરે ધેટ ઇઝ અ ટ્રી તો ધેટનું બહુવચન ધોઝ આર ટ્રીઝ એ જ રીતે અહીંયા ધીસ ઇઝ અ બોક્સ તો ધીસનું બહુવચન ધીજ આર બોક્સીસ એક્સ હતો એટલે એક્સની પાછળ ઈ એસ લાગે

અહીંયા બહુ વચન આપ્યું છે ધીઝ આર ક્લોક્સ તો ધીસ ઇઝ અ ક્લોક એક બાજુ અમુક વાર બહુ વચન આપ્યું છે તો આપણે એક વચન લખવાનું છે અને એક વચન આપ્યું તો બહુ વચન કરવાનું છે એ જ રીતે અહીંયા જે કૌશ અહીંયા ઉપર ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે એને બનાવવાના છે કેવી રીતે આપી છે વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવીને યસ કે નોમાં ઉત્તર લખો પ્રશ્નાર્થમાં ફેરવવાના છે પહેલાં પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને પછી યશ કે નોમાં એ ઉત્તર લખવાના છે તો ધોઝ આર પેન બરાબર એટલે કે તેઓ તે પેન પેનો છે બરાબર આપણે એમનું વાક્ય બનાવ્યું બરાબર હવે એને પ્રશ્ન વાક્ય બનાવવું હોય પ્રશ્ન વાક્ય બનાવવું હોય ને તો અહીંયા જે આપ્યું હોય ને ઈજ એમ આર જે એ અહીંયા આગળ આવી જાય પહેલું શું થાય કે ઈજ એમ આરવાળું જે વાક્ય હોય એ સીધું આગળ આવી જાય પહેલું બરાબર એ લખીને અને એના પછી તરત આ જે અહીંયા હોય અહીંયા આવી જાય બે ફેરવી દેવાનું છે આ ઈ જેમ આર વાળું અહીંયા આવી જાય અને આ પહેલું હોય અહીંયા આવી જાય અને પાછળનું એમને એમ લખીને વાક્ય બનાવી દેવાનું એટલે પ્રશ્ન વાક્ય બની જાય અને યસ ધે આર અને નો ધે આરઅ બરાબર આ વાક્ય બની ગયું આ કેમકે બહુ વચન છે એટલે આરનો ઉપયોગ થયો બરાબર બહુ વચન હતું એટલે એ આરનો ઉપયોગ થયો છે એ જ રીતે આગળ છે ધી આર બનાનાસ બરાબર બનાનાનાની વાત કરી છે તો આર ધીઝ બનાનાસ આપેલા આગળ આવી ગયું અને અહીંયા આવી ગયું અને બનાનાસ યસ ધે આર નો ધે આરઅન્ટ મતલબ આર નોટ કે આરઅંટ એ જ રીતે ધોજ આર ફ્લાવર્સ તો આપેલા આર અહીંયા આવી જશે ધોજ અહીંયા આવી જશે ફ્લાવર્સ એટલે પ્રશ્ન વાક્ય બની ગયું યસ ધે આર નો ધે આરઅન્ટ એ જ રીતે અહીંયા ધીઝ આર બુક્સ તો આર ધીઝ બુક્સ યસ ધે આર

ઇટ ઇઝ યસ ઇટ ઇઝ અને અહીંયા નો ઇટ ઇઝ નોટ બરાબર એ જ રીતે અહીંયા કેમ કે અહીંયા ઇટ કેમ આવ્યું અહીંયા ઇટ કેમ આવ્યું કેમ કે અહીંયા શું છે એક્સ એટલે કે પ્રાણી પક્ષી નિર્જીવ વસ્તુ કોઈ પણ માટે હોય તો ઇટ વપરાય બરાબર હમ તો અહીંયા ધીઝ આર ટોયસ તો આર ધીઝ ટોયસ યસ

યસ ધે ધે આર 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 નો ધીજ આગળ આવી આવી જાય જાય અહીંયા બેન્ચિસ યસ ધેર નો ધે બરાબર આ વસ્તુ સમજી ગયા બધા બરાબર એ જ રીતે બીજો પાર્ટ છે ધેર ઇજ અને ધેર આર બરાબર એમાં શું છે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણીનો નિર્દેશ કરવો તો ધેરથી વાક્ય બને આપણે ધેરથી પણ એક વચનમાં વર્તમાન એક એક વચનમાં નામ આપ્યું હોય ને તો ઈજ વપરાય અને બહુવચનમાં એક કરતાં વધારે આપ્યું હોય તો આર વપરાય હવે ધેર ઈજ ક્યારે વપરાય છે ને આર ક્યારે વપરાય છે એ આપણે એમ કે જોઈશું તો અહીંયા ધ બર્ડ્સ ઇઝ ઇન ધ કેસ બરાબર તો બર્ડ એક જ બર્ડની વાત કરી છે તો ધેર ઇજ એક જ બર્ડની વાત કરી છે આના પાછા એસ લાગ્યું ધેર આર આવે અહીંયા પણ અહીંયા એક જ બંડની વાત કર ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેચ બરાબર એ જ રીતે અહીં ધ બુક ઇઝ ઓન ધ ટેબલ તો બુક એક જ છે બરાબર એટલે ધેર ઇઝ અ બુક ઇન ધ ટેબલ એ જ રીતે આગળ આપણે નીચેનું જોઈશું સીધી આપણે એક્ટિવિટી જોઈશું એમાં શું છે ધેર ઇઝ અને ધેર આર વડે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું છે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક તો ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે બાળકો વધારે બાળકો છે બરાબર ખાલી જગ્યાની પાછળ જો એક વચનમાં નામ આપ્યું હોય ને તો ધેર ઇઝ મૂકવાનું અને બહુ વચનમાં આપ્યું હોય એક કરતાં વધારે તો ધેર આર લખવાનું હવે પહેલાં ખાલી જગ્યા જોવાની ખાલી જગ્યા એન એલિફન્ટ ઇન ધ જુ એલિફન્ટ એક જ એલિફન્ટની વાત કરી છે તો ધેર ઇઝ એ જ રીતે ખાલી જગ્યાએ ફાર્મર ઇન ધ ફિલ્ડ તો ફાર્મર્સ ખાલી જગ્યા પછી તરત જે આપ્યું હોય ને એ અક્ષર જોવાનું જો એ બહુ વચનમાં આપ્યું હોય તો એ જ કરવાનું અને એક વચનમાં આપ્યું એ સોરી બહુ વચનમાં આપ્યું હોય તો આર મૂકવાનું ધેર આર અને એક વચનમાં આપ્યું હોય તો ધેર ઇજ તો અહીંયા ફાર્મર્સ તો ધેર આર અહીંયા બુક્સ આપ્યું છે બરાબર તો એ અહીંયા ધેર આર બહુ વચન આપ્યું છે અહીંયા પેન એક જ પેન છે તો ધેર ઈજ એ જ રીતે અહીંયા બર્ડ એક જ બર્ડ છે તો ધેર ઈજ પછી ખાલી જગ્યા બલૂન્સ અહીંયા બલૂન્સ બહુ વચનમાં આપ્યું છે તો ધેર આર ખાલી જગ્યા અ કાવ અંડર ધ ટ્રી તો કાવ એક જ છે તો ધેર ઇજ ખાલી જગ્યા અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ ટ્રેન એટલે એક જ ટ્રેન છે તો ધેર ઇજ ખાલી જગ્યા વુમેન નિયર ધ વેલ વુમેન ડબલ્યુ ઓ એમ એન આપ્યું હોય તો એક જ હોય પણ ડબલ્યુ ઓ એમ ઇએન વુમેન તો ધેર આર ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઇન ધ લાઇબ્રેરી તો ધેર आर बराबर स्टुडंट्स खाली जगह एन आइसक्रीम कप ऑन द टेबल आईस्क्रीम एकच घेर इज खाली जगह बोट्स इन द बोट्स बराबर तो रिव्हर तो बरोबर आर खाली जगह अ क्लॉक ऑन द वॉल तो क्लॉक तो एकच तो धेर इज खाली जगह एन एप्पल इन द बास्केट तो धेर इज खाली जगह लेटर्स इन द बॉक्स બરાબર તો લેટર્સ તો ધેર આર બરાબર ધેર ઇજ અને ધેર આરમાં સમજણ પડી ગઈ હં હવે એના નીચે છે અહીંયા પણ એ રીતે જ પૂરવાનું છે ધેર આખું વાક્ય બનાવવાનું છે અહીંયા ધેર ઇજ અને ધેર આરથી તો અહીંયા ઉપર લખ્યું છે ઓરેન્જ એક જ ઓરેન્જ છે ઇન ધ બોક્સ તો એક આપ્યું છે મતલબ ધેર ઇજ એન ઓરેન્જ ઇન ધ બોક્સ એ જ રીતે અહીંયા આપણે બીજું બનાવવાનું છે તો બુક્સ વધારે આપ્યા છે બરાબર બુક્સ વધારે આપેલા છે તો એ ઉપરથી આપણે ખાલી જગ્યા બનાવવા આખું સેન્ટેન્સ લખવાનું છે તો બુક્સ તો વધારે છે તો ધેર આર બુક્સ ઓન ધ ટેબલ એ જ રીતે પોટ એક જ પોટ છે બરાબર તો ધેર ઇઝ ઇન્કપુટ ઓન ધ બેન્ચ ધેર ઇઝ ઇન્કપોટ ઓન ધ બેન્ચ એ જ રીતે ટીચર્સ વધારે ટીચર્સ તો ધેર આર ટીચર્સ ઇન ધ સ્કૂલ એ જ રીતે મંકી એક જ મંકી છે તો ધેર ઇઝ મંકી ઓન ધ રૂફ એટલે મેન એમ એમિયન મેન એટલે વધારે માણસો તો ધેર આર મેન અંડર ધ ટ્રી પછી એપલ્સ એક કરતાં વધારે છે તો ધેર આર એપલ્સ ઇન ધ બોક્સ પછી કેટ અંડર ધ ટ્રી કેટ એટલે એક જ છે તો ધેર ઇઝ કેટ અંડર ધ ટ્રી સોરી અંડર ધ ચેર એ જ રીતે અંબ્રેલા એક જ છે તો ધેર ઇઝ અંબ્રેલા ઇન ધ શોપ પછી ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે બાળકો એ બહુ વચન જ છે તો ધેર આર ચિલ્ડ્રન નિયર ધ બસ પીકોક એક જ છે તો ધેર ઇઝ પીકોક ઇન ધ ગાર્ડન એક અને એગ મતલબ એક જ છે તો ધેર ઇઝ એન એગ ઇન ધ બાસ્કેટ વુમેન વધારે છે તો ધેર આર વુમેન એટ ધ ફેર પછી એક્સ એટલે કુહાડી એક જ છે તો ધેર ઇઝ એન કેમકે એ આયુ આગળ હોય તો એન આવે ને તો એન એક્સ ઇન ધ રામુઝ હેન્ડ પછી મેંગોઝ વધારે છે તો ધેર આર મેંગોઝ ઓન ધ ટ્રી એ જ રીતે લાયન ઇન ધ કેચ તો ધેર ઇઝ અ લાયન ઇન ધ કેચ બરાબર આટલું સમજી ગયા હં હવે નીચે એ પ્રમાણે આપણે આગળ જોઈ ગયા આગળને પહેલી એક્સરસાઇઝમાં પેલા લેસનમાં કે શું કરવાનું હતું કે ક્વેશ્ચનવાળા આ ક્વેશ્ચન બનાવવાના હતા પહેલાં અને પછી એમાંથી યશનુંમાં લખવાનું એ જ રીતે અહીંયા છે ધેર આર ફ્લાવર ઇન ધ ફ્લાવર્સ ઇન ધ ફાસ્ટ ફ્લાવર્સ તો વધારે છે મતલબ આર આવી ગયું તો હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવો છો તો પહેલાં અહીંયા આર મૂકી દેવાનો અને આ અહીંયા મૂકી દેવાનું પાછળનું એના આપણે હમણાં પછી પાછો પ્રશ્ન છીએ હમણાં આગળના આગળના લેસનમાં પણ શીખ્યા પછી યસ ધેર આર અને એ નો ધેરારંટ ઉપરનું ઉદાહરણ છે એ પ્રમાણે અહીંયા નીચેના બીજા લખવાના છે તો પહેલું છે ધેર ઇઝ એન આઉલ ઓન ધ ટ્રી તો આનું ક્વેશ્ચન ક્વેશન આન્સર ક્વેશ્ચન બનાવવો હોય તો પહેલાં ઈજ મૂકી દેવાનો પછી ધેર અને પાછળનું બીજું બધું એમના એમ લખવાનું છે કે ઇઝ ધેર એન આઉલ ઓન ધ ટ્રી ક્વેશ્ચન માર્ક યસ ધેર ઇઝ એક જ છે બરાબર આવું એક જ છે એટલે ધેર ઇઝ નો ધેર ઇઝ ઇઝન્ટ કે ઇઝ નોટ પછી ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન તો આર આર પેલા મૂકી દઈશું અને ધેર આર ધેર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન બીજું પાછળનું એના એ યસ ધેર આર નો ધેર આર અંટ એ ચીતે નીચે ધેર ઇઝ અ બોટલ ઓન ધ બેન્ચ તો પેલા ઈઝ મૂકી દઈશું ઇઝ ધેર અ બોટલ

તો ઇઝ ઇઝેર અટેક્ટર એ બધું પાછળનું જોઈને જોઈને એમને લખવાનું યસ ધેર ઇઝ નો ધેર ઇઝન્ટ ઇજન્ટ લખો કે ઇઝ નોટ લખો પછી ધેર આર પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ પોસ્ટમેન મેન એમએન લખ્યું હોય તો એક જ કહેવાય તો ઇઝ આવે પણ એમ ઇન એટલે વધારે છે તો આર ધેર પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ યસ ધેર આર નો ધેર આરઅન્ટ પછી અહીંયા ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પાર્ક યસ ધેર ઇઝ નો ધેર ઇઝન્ટ ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વેલ ય યેર અ ક્લોક ઓન ધ વેલ યસ ધેર ઇઝ નો ધેર ઇઝન્ટ હવે તમે સારા અક્ષરે વ્યવસ્થિત આપણે બે પાર્ટ જે ચલાયા પહેલો અને બીજો પેલા પેજ નંબર જોજો પેલા પેજ નંબર એટી ઉપર પેજ નંબર એટી મતલબ એસી ઉપર પેજ નંબર એસી ઉપરનું પહેલું પહેલું લેસન ચલાવ્યું એનું આ બધું જ આ બધું અને આ બીજા નંબરનું લેસન ચલાવ્યું એ બધું જ સારા અક્ષરે વ્યવસ્થિત આટલા સુધી નોટમાં સ્વાપુથીમાં ગ્રામરની સ્વાપુથીમાં આટલા સુધી વ્યવસ્થિત અક્ષરે લખી લેવું આવજો